નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું અને તમારા માટે ખુશ ખબર લઈને આવ્યો છું. ખબર છે એની ટીમે વાત કરી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી RC ફળદુ સાથે અને એમણે પુષ્ટિ આપી છે કે હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું એ ફરજિયાત નથી, એટલે કે તમે હેલ્મેટમાંથી મુક્તિ મેળવી શકો છો. અને હેલ્મેટ જે છે જેને લઈને ઘણા બધા લોકોની કાગારોડ હોય છે કે હેલ્મેટને સાચવવું કેવી રીતે, એને કેરી કરીને ચાલવું બહુ અઘરું હોય છે, આ બધી જ કાગારોડમાંથી હવે આપ સૌને મુક્તિ મળી ગઈ છે. વેલ, તમને ખાસ કહી દઉં કે હેલ્મેટ પહેરવાના ઘણા બધા ફાયદા પણ હતા અને ઘણા બધા લોકોને હેલ્મેટ પહેરીને ફરવાનું, એને સાચવવાનું વધારે અઘરું પણ લાગતું હતું. જેમ કે હેલ્મેટ પહેરવાના ફાયદા સૌથી પહેલાં એ હતા કે જે લોકો હેલ્મેટ પહેરીને ગાડી ચલાવતા હતા એ લોકોને ટ્રાફિક પોલીસના વડે પકડાવાના ચાન્સ ઓછા રહેતા હતા, કારણ કે એમને ટ્રાફિક પોલીસ ઓછી અટકાવતી હતી. અને હેલ્મેટ પહેરો તો તમારા વાળ સારા રહે અને તમારી સ્કિન સારી રહે, બહારનો અવાજ જે છે વધારે પડતો એ ઘોંઘાટ તમારા કાનમાં જતો નથી અને હવે શાંતિપૂર્વક ગાડી વ્હીકલ જે છે એ ચલાવી શકો છો. અને હેલ્મેટ પહેરવાથી તમારા સૌથી વધારે મહત્ત્વનું શરીરનું જે અંગ છે કે જે માથું છે, જે મગજ છે, એ તમારું સેફ રહે છે. અલબત્ત એ વાત અલગ છે કે એમાં પણ ઘણા બધા લોકો પેલું કહેવાય ને કે ટૂંકા રસ્તાઓ લઈ લઈને આવતા હતા કે સસ્તા હેલ્મેટ્સ લઈ લેતા હતા અને પરિણામે જ્યાં ને ત્યાં જ પરિસ્થિતિ ઊભી રહી જતી હતી. વેલ, આ બધાની વચ્ચે જ્યારે શહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ કમ્પલસરી નથી થયું, હવે રાજ્ય વાહન વ્યવહાર મંત્રીએ જાહેરાત કરી દીધી છે કે ફરજિયાત નથી હેલ્મેટ પહેરવું, તો એના કારણે ખુશીની એક અલગ જ લહેર હવે લોકોમાં ઉઠવા પામશે. અને હેલ્મેટ જ્યારે ફરજિયાત કરવામાં આવ્યું અને એમાં પણ આમ તો બહુ દિવસથી એ ફરજિયાત હતું, પણ જ્યારે પેનલ્ટીની રકમ વધી ગઈ ત્યાર પછી લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું અને હેલ્મેટના ચોરીના કિસ્સા બહુ વધવા પામ્યા. એટલે કે હેલ્મેટ સાથે હવે એક લોક પણ ફ્રીમાં કંપનીઓ આપતી થાય એ પ્રકારની પણ ઈચ્છા લોકોએ દર્શાવવાની શરૂ કરી. આ બધાની વચ્ચે બીજી વસ્તુ એ છે કે હવે જે પેનલ્ટી છે, જે વાહન વ્યવહારમાં તમે કોઈ કાયદાનો ભંગ કરો છો તો એના માટે જે પેનલ્ટી છે એટલી બધી તગડી ને એટલી તોતિંગ છે કે હવે તો એવું લાગે છે કે બેન્કોએ આના માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. જેમ બેંક પર્સનલ લોન આપે છે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપે છે, જે રીતે એ લોકો કાર ઇન્સ્યોરન્સ આપે છે, જે રીતે એ લોકો લાઈફ ઇન્સ્યોરન્સ આપે છે, એ રીતે એ લોકોએ હવે ક્યાંક ને ક્યાંક આપણને આના માટે પણ લોન આપવી જોઈએ અથવા ઇન્સ્યોરન્સ જે છે એ ક્રિએટ કરવું જોઈએ, જેથી કરીને જે તગડી રકમ પેનલ્ટીની આવે છે એમાંથી આપણને રાહત મળી શકે. એટલે કે આવનારા દિવસોમાં કદાચ એવું થઈ શકે કે વાહન વ્યવહારને લગતા નિયમો તોડો અને એના માટે પૈસા ભરી શકવાની તમારી ક્ષમતા ન હોય તો બેંકો તમને ઓફર કરે કે ફલાણી વસ્તુ માટે તમને અમે લોન ઓફર કરીએ છીએ, આટલા ટકા વ્યાજે અને તમારે આટલા ટકા વ્યાજે જે લોન છે એ ભરપાઈ કરવાની રહેશે, તમારું જો ટ્રાફિકના નિયમને ભંગ કરતા તમારે જો પેનલ્ટી ભરવાની આવે છે તો તમે EMIથી ભરી શકશો, ક્રેડિટ કાર્ડમાં પણ એ સિસ્ટમ આવી જાય તો ખબર નહીં. ગાડી જે છે, તમારું વ્હીકલ જે છે એ બરાબર કામ કરે છે કે નહીં એની પણ કાળજી લો. અને જે તમારી સેફ્ટી માટે કઈ કઈ વસ્તુઓ બહુ જરૂરી છે, સ્પીડ કેટલી હોવી જોઈએ, તમે તમારી ગાડીમાં કયું યંત્ર છે જે બરાબર કામ નથી કરી રહ્યું એની કાળજી રાખો, હેલ્મેટ જે છે એને રેગ્યુલર તમે ચેક કરતા રહો કે એ તમારી સેફ્ટી માટે પર્યાપ્ત છે કે નહીં. આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક માનવે આપણી સેફ્ટી માટે બનાવી છે. હમણાંનો જ કિસ્સો છે કે એ ભાઈની મંથલી સેલરી છે 10,000 રૂપિયા અને એમને પેનલ્ટી મળી છે 10,000 રૂપિયાની. સો વિચાર કરો કે આ સેલરી જે છે એ પૂરેપૂરી પેનલ્ટીમાં સરભર થઈ જાય છે. તો આમાં પેલી એક હિન્દી બોલિવૂડ મૂવી સ્ટાઇલની કહેવત કહું કે નંગા નહાએગા ક્યાં ઓર નીચોએગા ક્યાં. તો વેલ, તમારી સેફ્ટી માટે, તમારી ફેમિલીની સેફ્ટી માટે તમે હંમેશા નીતિ નિયમોનું પાલન કરો અને એ નીતિ નિયમો મુજબ જ તમારી સેફ્ટીને પણ તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાને બદલે એ મુજબ જ જીવન જીવવાનું રાખશો તો લાંબા ગાળે એના ફળ તમને બહુ સારા મળશે. ફરી મળીશું ખબર છે .com પર આ જ રીતે. થેન્ક યુ સો મચ.